સદગુરુ મહારાજ તમારી દહી હો બાપા તમારી ધરતી બાપા ભક્તોની ધરતી ધરતી રાજા રામની પણ અનેક રાજા મહારાજાઓ આ ધરતીનું પાલન કરીને વ્યાઈ ગયા છતાંય કોઈનું નામ આની આનું આ ગામ એમ ન કહેવાનું પણ ભક્ત ભક્તનું જો તો ગારિયાધાર કે જલારામ વાલમરામ બાપુનું વીરપુર તો કે જલારામ બાપુનું જુનાગઢ ઓહો નરસિંહ ભગતનું બાપા હે ધોળા તો કે ધના ભગતનું હે આવું જ એક ગામ સમઢિયાળા કે કલસંગ બાપુ અને ગંગાસતી માતાનું ઓહો પણ એને સમાજને સુધારવાનો પ્રયત્ન નથી કર્યો આપણે બધા આપણે સુધરતા નથી આપણા પરિવારને સુધારતા નથી બસ સમાજ કેમ સુધરે આપણી નામશા કેમ રે આપણે ગયા પછી નામશા કેમ રે બસ બધાને એ જ એક દોડ છે નામશાની સાથે આને કોઈ ભાઈ લેવા દેવા નથી આત્મા અને પરમાત્માની સાથે લેવા દેવા હશે આત્માની શી ગતિ થાય છે શું થાય છે મર્યા પછી આત્માનું શું થાય છે એ જ મહાન પુરુષોએ જોયું છે કે મનુષ્ય જેવા આપણે પરીક્ષા દેવા આવ્યા છીએ એમાં પાસ થઈ છે કે ન પાસ સમાજને સુધારવાની કોઈ જરૂર નથી ભાઈ સમાજ બધા અજ્ઞાની કોઈ અજ્ઞાની નથી મહાન પુરુષો કહે કોઈ અજ્ઞાની પણ જ્ઞાની છે એને એમ કેમ ખબર કે હું અજ્ઞાની એને પણ જ્ઞાન છે હે મહાન પુરુષો એ પોત પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે પોતાની ગતિને સુધારીશ પોતાના પોતાના જીવનને સુધારા ઉપર લાવવા સમાજ નહીં સમાજ તો ભાઈ સુધરશે ઓહો ગંગા સતી માતા અને કલસંગ બાપુએ પણ પોતાના પરિવાર અને પોતાનું જ કલ્યાણ કર્યું છે જગત તો આખું વિરોધી હેતુ એમાં જગત શું એની વાત સાંભળેવાય સંતો અને ભક્તોના તો આખું જગત વિરોધી જ હોય છે જૂનાગઢની જુઓ ઘોઘાવદરની જવો જીવન ભગત અનેક ભક્તો થયા પણ સારો એ સમાજ મુરદાસ બાપુ અમરેલીમાં બધા એ વિરોધ કર્યો છે એમાં સુધરે ક્યાંથી એમાં એની વાત માને ક્યાંથી ને આપણે અટાણે સમાજ સુધારવાની વાતો કરીએ ભાઈ પોતપોતાની ગતિને સુધારી પોતપોતાનું આત્માની કલ્યાણ કરીએ પોતાનો પરિવાર સુધરે એવી મહેનત જરૂર કરવી જોઈએ કલસંગ બાપુએ સમાજયા અંદર એક સાધુની ગાયને સજીવન કરી રામભાણા દીકરા ભાનુભાને સજીવન કર્યો પછી એને એમ થયું ભગવાન ને મારે માટે કેવો દોડ દોડ કરવી પડે છે માટે સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે ગંગા સતી માતા સાથે સમાધિ લેવા જાય છે કહે છે કે તમારે હજી હજુબા અને પાનબાઈને ધર્મને અને ભક્તિને માર્ગે વાળવાના છે જે જીવ શિવ સુધી પહોંચી શકે એ જ્ઞાન એને આપવાનું છે તો ગંગા સતી માતાએ પાનબાઈને બોધ આપ્યો પોતાના પુત્ર વધુને જેમ કોઈ પણ ને બોધ આપી શકે છે ઉપદેશ આપી શકે છે ગંગા સતી માતા બોધ આપતા કહે બેટા હું અને મારું ઈજા મનનું કારણ છે કર્મ અનુસાર બધાએ અવતાર લઈ અને પોતપોતાના ઋણ સુકવવા માટે આવે છે પુત્ર બનીને આવે કોઈ પિતા બનીને આવે ઋણના બંધન મુક્ત પૂરા થાય એટલે પોતપોતાને માર્ગે આ જીવ સાલ્યો જાય છે જો સારા કર્મ કરે બેટા તો મુક્તિનો પંથ મળે છે મુક્તિનો માર્ગ મળે છે અને એ પણ પાલન કરવાની રાણી પાલનનો બોધ આપે છે કે કામ કર્મ અને સ્વભાવને જીતો આ લોકિત રહેણી છે ને અલોકિત રહેણી પણ છે ભક્તિની રહેણી છે ગંગા સતી માતા પાનબાઈને કહે છે હે બેટા જીવન મળ્યું પ્રભુ ભજવાનું પર્વ એ તમે મારજો ઓ આ મોટો દાનવ ગર્વ પાન બાય તમે મનથી મારજો રે અરે રે આ મોટો દાનવ ગર્વ આવી આવી હું ને શિષ્યા કીધી પાનબાઈ ના પુત્રવધુ ને શિષ્યા કીધી પાનબાઈ ના જ્ઞાન યમૂલક આપ્યા એ તો સંસરિયા સુખદા ઓ પાનબાઈ ને કેવો બોધ આપ્યો જેને ભગવાનના સાક્ષાત દર્શન થયા ખોળામાં અને માથે હાથ મૂક્યો મહામંત્રનો મહિમા સમજાયો આ જગતની રેણીનો મહિમા સમજાયો અવતરણ આપણે શા માટે થયું જવાનું શાનાથી થાય છે અને આપણી ઉત્પત્તિ શેનાથી થાય છે ઓહો નિદાર એટલે શું નિજ નામ એટલે શું ભક્તિ એટલે કેવી રીતે ભજન કરવું આ બધી રાણી બતાવી કાળસંગ બાપુના પુત્ર અજુબાને અને ગંગા સતી માતા એ પાનભાઈને કહો અજુબાને પાનબાઈને ને રાણી બતાવી કહે છે એ કાળ કર્મ ને સ્વભાવને રે જીતવો પાનબાઈ આણવો નહીં ક્રોધ રે હે પાનવાય કાળ કામ કાળ કામ કરતા ક્રોધને જીતવો આણવો નહીં ક્રોધ ક્રોધ એટલે જે આપણે એમ કહીએ ઋષિ મુનિઓ બધા ક્રોધી બહુ ક્રોધી નથી હોતા હે પછી બીજી વાણીની અંદર ગંગા સતી માતા એ તો જેને જેને ભગવાન મળ્યા એની વાત છે ભાઈ મારીને તમારી લખેલી વાત નથી હે હે પાનભાઈ ઉગ્ર સ્વભાવ કાય એમ રાખવો હે રંક થઈને ન રહેવું કોઈને સાંભળી ન રહેવું ભજન કરવાવાળો કોઈ દે ભિખારી ન હોય કોઈનું સાંભળે નહીં રાગ થઈને રહેવું એમ કીધું પણ રાગ કેનાથી કઈ કઈ વસ્તુથી પાછું એવું લખેલું હોય બાકી તો એમ કહે છે જે નુગરા હોય એના તો બાપ થઈને રહેવાનું ભાઈ રાગ થવાનું કોઈ આમાં અર્થ સ્થાન જ નથી હોતું તો પાનબાઈ માતા કહે છે બેટા કોઈ દિવસ ક્રોધ નહી કરવાનો ક્રોધ ઉગ્ર રાખવાનો પણ ક્રોધ નહી કઈ જગ્યાએ આપણે કેવી રીતે વર્તન કરવું એનો મહિમા બતાવે છે કે સમાન રે પણ હે દીપાનબાઈ સર્વમાવરત ઉને કાળી દેવો મનડા કેરો હે વિરોધ રે ઓ આપડા મન અંદર જે શંકા ભય ઓહ કુડતા ભરેલી છે એનો વિરોધ ટાળી દેવો આ બધાની આથી આપણે ધર્મની સાથે વિરોધ છે આ બધાની સાથે તો એક તાર સહેબાઈ ઐજી નિર્મળ બુદ્ધિ થી સ્વાર્થ ને રે જીતવો પાનબાય રાખવો અંતર માં

સ્વાર્થ રે જીતવો પાનબાય રાખવો અંતરમાં માં હે વેરા ગરે આ જગતના ના વૈભવ રે જાણવાને તજી દેવો દુરીજન કેરો હે સંગરે કાળ કર મને ઓહો નો સંગ અટાણે આપણે કોનો સંગ કરીએ છીએ કેવી રીતે જીવન વિતાવીએ છીએ આપણે આ જીવને કોઈ ખ્યાલ જ નથી બસ બોલો બહુ ધનવાન ભાઈ મોટર લઈને આવ્યો હો જ્યારે હાથ કરું ત્યારે હે અને બહુ ફરવા જાય કેવો આનંદ કરીએ પણ હે જીવ હે મુરખ તને ખ્યાલ નથી આપણી ગતિ શું થાય ક્ષણિક વિચારીને જો મહાન પુરુષોએ કીધું દુરીઝન નો કદી ન કરો નરકે લઈ જાય હો સંગ ન કરીએ સંગ ન કરીએ મહાન પુરુષો હું અમેરિકા ગયો દુબઈ ગયા છે ઓ મુંબઈ ગયો છે ઓ અને આપણે નિરાશ થઈ જાય ગામડાઓમાં રહેવા વાળા શું કામ પોતાના જીવને બગાડો છો મહાન પુરુષોએ શું શું કર્યું જેને સ્વદેહ વિમાન સ્વર્ગમાંથી લેવા આયવા નરસિંહ હે તો કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મ લોકોમાં નહીં પૂર્ણ કરી અમરા પર જાઈએ તો અંતે નરકની ખાણી રાધ ન માગુ વિદેશ દાત ન માગું બસ એક હરિ ગુણ અને ભગવાનના શરણની થઈ અને આપણે લોક લોકપ્રલોકની જ વાતું લોકપ્રલોકની અંદર મન ખુશા કરે કે આમ કર્યું અને આમ જવાય કેવું મજા આવતી આમ કઈક મજા આવે એમ એવું કઈ છે ભલામણ આય જીવ ને શિવ સાથે જોડાણ કરે લોક કરે પરલોક ની આશાર તજવી પાન બાય રાખવો અભ્યાસ મારે ધ્યાન રે ઓ અભ્યાસ જે ભજન કરવાની યુક્તિ બતાવી છે ગુરુ શિવાય મુક્તિનો માર્ગ કોણ બતાવે ભજન કરવાની જે યુક્તિ બતાવી છે એ ભજન અને લોક પ્રલોક ની આશા ત્યાગી અને કાયબ અભ્યાસ સર્વે સિધિઓ ને વીરે મેલી રે મલડા કરું હે અભેમાન રે કાળ કદ મુ સ્વભાવને રે જીતવો પાનબો નહી કદી એ ક્રો ધરે સમાન રે પણ વરતવું

ગુરુ મહારાજના બાળકો તમે વિચાર કરી શાન સમજો એમ પાનભાઈ માતા કહે છે જગત જીવવું એમ જીવે પણ આપણે શું કરી છે પોતે પોતાનું પ્રમાણ માપવાની જરૂર જગતને સુધારી મણા આપણે શું કરવું છે હું જગતને સુધારી આપણે કરવું છે આપણે જગતને કેવી રીતે સુધારી કે આપણે પોતે જ સુધર્યા ન હોઈએ આપણે વિચાર કરીએ કે મુળદાસ બાપુએ સંતો અને ભક્તોને જે એના શિષ્ય કંઠી બદલી હતી રાજા મહારાજાએ એને મિનલી સજીવન કરી અને એને ઠેકાણે જીવ લાવ્યા હે આપણે શું એવી તેવડ છે આપણે એકાંતમાં રાતે મકડો મરી ગયેલો મરી ગયો છે એને આપણે અખતરો કરીએ ભલામાણા કે આ સજીવન થાય ખરો તો આપણે પ્રાપ્ત કર્યું તો બીજાને સુધારી એકકી તો કોઈ પણ હોય ગાદીપતિ હોય કે કોઈ પણ હોય હે વિચારવાની જરૂર છે મહાન પુરુષોએ કેવા કેવા બલિદાન અને કેવું કેવું જીવન જીવી અને એ જગતને સુધારી ગયા આપણે તો આપણે સુધારવાની વાતો કરો આ તો બધી વાતો પોતપોતાનો સ્વાર્થની વાતો છે ગાદીપતિ થવા માટે પોતપોતાના પૂંજાવા માટેની વાતો સહેવાય કંઈ નહીં થાય જગત કેમ સુધરી શકે કેમ સુધરી શકે પોતે પોતાના વિના પાર નહીં ઓહો ગુરુ વિના મુક્તિ નહીં ગુરુ મુખે હોયને આવી રીતે રહેવું પાન બા હા વાત ચોક્કસ છે ધનમન ધન અર્પણ કરી ગુરુ મહારાજના શરણે જીવ જાય અને ઈ ગુરુ મહારાજ સાન બતાવે ઈ શાન પ્રમાણે હાલે અવશ્ય એનો પાર અવશ્ય પાર પહોંચી શકે એમ गुरु मुखे वो यने अविरिते रेवु पान ओहो गुरु मुखे वो यने अविरिते रेवन में कायम करवो ऐ अभ्यास रे गंगा सती पान बाय ऐ मज बोलिया અયને નડે નહી જગત માં જોને કાય રે ગુરુમુખી હોય એને આવી રીતે રહેવું વર્તવું વચન ની માય ઓહો ગંગા સતી કહે બેટા પાન ભાઈ એને નડે નહી જગત માં બીજું કાય માટે માટે ધીરતા રાખો ધીરતા રાખો અને ધરો ધણી નું ધ્યાન સદગુરુ મહારાજ સીતારામ સીતારામ બાપા સીતારામ